नमस्कार विद्यार्थी मित्रों, આગળનો આપણે ટોપિક શીખીએ ઓહ્મના નિયમનો પાલન. બરાબર છે. હવે મિત્રો જો ઓહ્મનો નિયમ જે છે આપણી પાસે એ કોઈ ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમની જેમ સાર્વત્રિક નથી, એટલે કે યુનિવર્સલ નથી. યુનિવર્સલનો મતલબ શું થાય? તો કે એવું જરૂરી નથી કે બધી ઇલેક્ટ્રિક રચના વિદ્યુતીય રચના ઓહ્મના નિયમનું પાલન કરે. ટૂંકમાં આપણી પાસે બે પ્રકારની રચના જોવા મળે. એક તો એને કહેશું ઓહમિક રચના, બરાબર છે, એટલે કે ઓહમિક ડિવાઇસ, અને બીજાને આપણે કહેશું નોન ઓહમિક રચના, એટલે કે નોન ઓહમિક ડિવાઇસ. બરાબર, ટૂંકમાં બે ભાગ પડશે. હવે શું છે ઓહમિક રચના? કેને કહેવાય? તો કે જે વિદ્યુત રચના ઓહમના નિયમનું પાલન કરે તેને આપણે ઓહમિક રચના કહેશું. તેવી જ રીતે જે વિદ્યુત રચના ઓહમના નિયમનું પાલન ન કરે તેને નોન ઓહમિક રચના કહેશું. બરાબર છે મિત્રો. હવે ઓહમિક રચના અને નોન ઓહમિક રચના, એના માટે ઓહમના નિયમનું પાલન થવું અથવા તો પાલન ન થવું જરૂરી છે. જો ઓહમના નિયમનું પાલન કરે તો આપણને ખબર છે કે આપણે આલેખ કેવો મળવો જોઈએ, એટલે કે આઈ વિરુદ્ધ વી નો આલેખ, બરાબર ને, ગ્રાફ આપણે કેવો મળવો જોઈએ? સુરેખ મળવો જોઈએ. કેવો મળવો જોઈએ? સુરેખ, જેને આપણે કહેશું સ્ટ્રેટ લાઈન. તો પ્રાયોગિક રીતે T1 તાપમાને આપણે એક આલેખ દોરેલો છે અને T2 તાપમાને આપણને એક આલેખ આપેલો છે. બરાબર છે. અહીં બે અલગ અલગ તાપમાને T1 અને T2 તાપમાને આપણને આલેખ દોરીને આપેલો છે. હવે તમને એવું ખ્યાલ હશે કે આલેખનો ઢાળ, બરાબર છે ને, અથવા તો સુરેખાનો ઢાળ, સ્લોપ ઓફ સ્ટ્રેટ લાઈન, એને આપણે એમ વડે દર્શાવીએ. બરાબર છે. બીજું પણ આપણે લખી શકીએ એમ બરાબર ટેન થીટા. હવે જો આ જે આપણો ખૂણો છે ને ઈ છે થીટા, તો પહેલા માટે હું θ1 કરી નાખું, બીજા માટે θ2 કરી નાખું. માની લ્યો કે કોઈ ટી તાપમાન જ હોત તો આપણે આવું લખત ને આઈ વિરુદ્ધ વી, આ આપણું ટી તાપમાન, આ આપણો થીટા. તો આના બે ભાગ પડે છે મિત્રો. જો આ જે ભાગ છે એ કોઈક આઈ સૂચવે છે અને આ જે ભાગ છે એને વી સૂચવે છે. તો ટેન થીટા એટલે શું થાય મિત્રો? સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, એટલે કે આઈ ના છેદમાં વી. આપણે બધાને ઓહ્મનો નિયમ ખ્યાલ છે. શું છે? વી બરાબર આઈ આર. તેથી આઈ ના છેદમાં વી બરાબર 1/r. તો તમને થશે મેં આઈ ના છેદમાં વી કેમ લીધું? કેમ કે મારા અહીં જરૂર છે. તો આઈ વી ને આ બાજુ મોકલી દો તો છેદમાં વહી જશે, આર ને પેલી બાજુ જવા દો તો 1/r થઈ જશે. એટલે કે સુરેખાનો ઢાળ આપણને શું મળે છે? તો કે 1/r. આપણી પાસે અહીં જે છે, અને હા યાદ રાખજો, સુરેખાનો ઢાળ કેવો હોય? અચળ જ હોય, આ બદલી ના શકે. એક વખત એક લાઈન તમે ડ્રો કરી અને જો એ સુરેખ હોય, બરાબર ને, તો એનો ખૂણો θ1 ક્યારેય બદલી શકવાનો નથી. ટૂંકમાં આપણે એવું કહી શકીએ કે T1 તાપમાને આપણી પાસે સૂત્ર શું થાય? તો કે tan θ1 બરાબર I1/V1 બરાબર 1/r1. મેં અહીંથી કંટ્રોલ સી કંટ્રોલ વી કર્યું, પરંતુ શું કર્યું? જ્યાં થીટા આઈ અને વી હતા ત્યાં મેં 1/1/1 મૂકી દીધું. તેવી જ રીતે T2 તાપમાને
આપણે આવું લખી શકીએ ટેન થીટા ટુ બરાબર આઈ ટુ અપોન વી ટુ બરાબર વન અપોન આર ટુ. હવે મિત્રોનો મતલબ શું થાય? તો કે જો થીટા વન મોટો કે થીટા ટુ, તો કે આપણે અહીં લખી શકીએ કે થીટા વન ગ્રેટર દેન થીટા ટુ. તમને ખબર છે કે ટેન થીટામાં થીટા વધે તેમ ટેન વધે, એટલે કે જો થીટા વન ગ્રેટર દેન થીટા ટુ હોય તો ટેન થીટા વન ગ્રેટર ધેન ટેન થીટા ટુ થશે. ટેન થીટા વન ની વેલ્યુ આપણી પાસે શું છે, સીધે સીધી મૂકી દઉં છું, વન અપોન આર વન ગ્રેટર ધેન. ટેન થીટા ટુ ની કિંમત કેટલી છે, વન અપોન આર ટુ. હવે મિત્રો તમને એવું ખબર છે કે જો આને આપણે નિશાની બદલી નાખીએ, એટલે કે જો આ છેદમાં છે એને આપણે અંશમાં લઈ નાખીએ, એટલે કે આર વન, તો આ જે આપણું છે ગ્રેટર દેન એ કેમાં કન્વર્ટ થઈ જાય, લેસ દેનમાં, અને આપણે બીજી બાજુ શું આવશે, આર ટુ, બરાબર. અને જો આ રીત ન સમજાય તો આપણે સિમ્પલ કરીએ, આર ટુ અહીં છેદમાં છે, આ બાજુ જાય તો ક્યાં જશે, અંશમાં, આર વન કઈ બાજુ જશે, આ બાજુ, તો આપણે શું લખી શકશું, આર ટુ ગ્રેટર દેન આર વન. અહીં ટી વન છે એ ઓછું તાપમાન છે અને ટી ટુ છે આપણા માટે વધારે તાપમાન છે, બરાબર છે. ટૂંકમાં તમે એમ કહી શકો કે જેમ તાપમાન વધે, જેમ તાપમાન વધે તેમ અવરોધ વધે, પરંતુ આ માત્ર ને માત્ર સુવાહક માટે લાગુ પડે છે, બરાબર. અવરોધ તાપમાન ઉપર કઈ રીતે આધાર રાખે છે તેના માટે આપણે એક અલગથી ટોપિક આવે છે. હવે મિત્રો ઓમના નિયમની મર્યાદા, લિમિટેશન ઓફ ઓમ્સ લો, એ આપણે કેવી રીતે કહી શકીએ, તો કે જે વિદ્યુત રચના છે ઓમના નિયમનું પાલન ના કરે. ઓમના નિયમનું પાલન કોણ નથી કરતું, તો કે એમાં પહેલું વહેલું નામ છે પીએન જંકશન ડાયોડ. હવે મિત્રો આપણે એક ચેપ્ટર શીખવાના છે સેમિકન્ડક્ટર, તેના ઉપર આ આધાર રાખે છે. અત્યારે હું તમને માત્ર ને માત્ર એમનો આઈ વિરુદ્ધ વીનો ગ્રાફ, આઈ વિરુદ્ધ વીનો ગ્રાફ, બરાબર ને. જો ઓમિક રચના હોય તો આલેખ કેવો મળવો જોઈએ, સુરેખ, પરંતુ અહીં આપણને આલેખ સુરેખ મળતો નથી, આપણને આવી રીતે આલેખ મળે છે, અને આ આલેખને આપણે કહેશું અરેખીય. ટૂંકમાં આઈ વિરુદ્ધ વીનો આલેખ અરેખીય સંબંધ ધરાવે, અરેખીય સંબંધ ધરાવે તો તેને નોન ઓહમિક રચના કહેવાય. અને નોન ઓહમિક રચના છે એ જ આપણા માટે ઓમના નિયમની મર્યાદા થઈ જાય. એટલે પહેલું વહેલું આપણા માટે શું થયું, પીએન જંકશન ડાયોડ. બીજું આપણા માટે આવશે ટ્રાન્ઝિસ્ટર, એ પણ સેમિકન્ડક્ટરમાં આપણે શીખશું, એમાં પણ આવું થશે મિત્રો, આવો આલેખ મળશે. આવો આલેખનો મતલબ શું થાય, અરેખીય આલેખ. કેવો આલેખ મળશે, અરેખીય. આગળ આપણે શીખશું મિત્રો તો એમાં ફોરવર્ડ બાયસ અને રિવર્સ બાયસ એવા બે ભાગ પડશે, પરંતુ તે આગળનો ભાગ છે, અત્યારે આપણે એને કોઈ શીખવાની જરૂર નથી. તમને ઓમના નિયમની મર્યાદા કહી, તો પહેલું નામ શું, પીએન જંકશન ડાયોડ, બીજું નામ શું, ટ્રાન્ઝિસ્ટર, ટ્રાન્ઝિસ્ટર, અને ત્રીજું નામ એ થશે ટનલ ડાયોડ. ટનલ ડાયોડનો જ્યારે આપણે ગ્રાફ દોરીશું ને, બરાબર છે, ત્યારે એ ગ્રાફ આ રીતે મળે, એટલે કે એક જ આઈની વેલ્યુ માટે તમને વીના અલગ અલગ મૂલ્યો મળી શકે છે. ટૂંકમાં મિત્રો આ ઓમના નિયમની મર્યાદા છે, ઓમના નિયમનું પાલન કરે એને ઓમિક રચના, ઓમના નિયમનું પાલન ના કરે એને નોન ઓમિક રચના કહેવાય. ફિઝિક્સની અંદર એવી પણ રચનાઓ છે કે જેના નિયમો હંમેશા અચળ જ રહે, અથવા તો આપણે એવા નિયમોને કેવા નિયમ કહીએ, સાર્વત્રિક નિયમ, બરાબર. જેમ કે ગુરુત્વાકર્ષણનો નિયમ છે એ કેવો નિયમ છે, સાર્વત્રિક નિયમ. પણ મિત્રો બધા નિયમો સાર્વત્રિક હોતા નથી, અમુક કન્ડિશનમાં અમુક નિયમો પાલન કરે અને અમુક કન્ડિશનમાં અમુક નિયમો પાલન કરતા નથી. ટૂંકમાં
અહીં આપણે એવું શીખવાનું કે જે વિદ્યુત રચના ઓહ્મના નિયમનું પાલન કરે એને ઓહ્મિક રચના, અને જે વિદ્યુત રચના ઓહ્મના નિયમનું પાલન ના કરે તેને નોન ઓહ્મિક રચના કહેવાય છે. તાપમાન વધે તેમ અવરોધ વધે તેવું આપણે આગળના લેક્ચરમાં શીખીશું, કેમ વધે અને કેમ ઘટે. તમને એવું પૂછે કે ઓહ્મના નિયમની મર્યાદા જણાવો, તો એમાં આવશે પીએન જંકશન ડાયોડ, બીજો આવશે ટ્રાન્ઝિસ્ટર અને ત્રીજો આવશે ટનલ ડાયોડ. બરાબર છે?